ગુજરાત પોલીસે નવીન સેવા મોબાઈલ ચોરી અને વાહન ચોરી માટે EFR અંગે લોક જાગૃતિ માટે પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા હાલોલ નગરપાલિકા હોલ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો। राज्य सरकार द्वारा टेक्नोलॉजी युग में गुजरात पुलिस अति आधुनिक टेक्नोलॉजी थी सुसज्ज थई छे, त्यारे गुजरात राज्यना नागरिकों ने सलामती अने सुरक्षा माटे सक्षम बने ते आशयथी पोलिसनी कामगीरी ऑनलाइन करवा माटे गुजको प्रोजेक्ट की शुरुआत करवामां आवी छे। तेना भागरूपे आजे हालोल नगरपालिकाना कॉम्युनिटी हॉल खाते EFIR अंगे जनजागृति कार्यक्रम आयोजन करवामां आव्युं हतुं, जेमां हालोल DYSP HL राठौर द्वारा स्वागत प्रवचन आप्युं हतुं। त्यारबाद मंच पर बिराजमान नायब पोलिस महानिरीक्षक MS भराड़ा तेमज पंचमहाल जिल्ला SP हिमांशु सोलंकी नो हालोल टाउन इंचार्ज PIRA जाडेजा अने हालोल टाउन PSI KK परमार द्वारा पुष्पगुच्छथी स्वागत करवामां आव्युं हतुं। आ कार्यक्रम में EFIR नो उपयोग कई रीते करवो अने EFIR नो उपयोग कई रीते कया गुनामां करी शकाय તે અંગેની માહિતી વાયરલેસ PSI PJ પારેખે આપી હતી, જ્યારે સાયબર ક્રાઇમ લોક જાગૃતિ અંગે પ્રજાને જાગૃત રહેવા અપીલ કરી હતી। આ પ્રસંગે પોલીસ અધિકારીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કિરણ ગોહિલ, ZSTV પંચમહાલ। તાજેતરમાં ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગ દ્વારા EFIR લોન્ચિંગ કરવામાં આવેલ છે, કે જેમાં મોબાઈલ ચોરી અને વાહન ચોરી આ બે પ્રકારની ચોરી મોબાઈલ એપ દ્વારા, એટલે કે જે સિટીઝન ફર્સ્ટ એપ છે એ અથવા તો સિટીઝન પોર્ટલ વેબસાઇટ દ્વારા આ FIR લોન્ચ કરી શકાય છે। એને માટેની એક જનજાગૃતિનો કાર્યક્રમ સમગ્ર પંચમહાલ જિલ્લામાં રાખવામાં આવેલ છે। એના ભાગરૂપે આજે હાલોલ ટાઉનમાં પંચમહાલ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી ભરાડા સાહેબ અને પોલીસ અધિક્ષક શ્રી સોલંકી સાહેબને સાથે રાખી અને એક જનજાગૃતિનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। બોલી સભામાં સંખ્યામાં ઘણા લોકો પણ હાજર રહેલા છે, પત્રકાર મિત્રો, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તથા અન્ય જાગૃત નાગરિકોએ પણ આ બાબતે ભાગ લીધેલ છે અને એક સફળ કાર્યક્રમનું આજે એક આયોજન થયું છે। આશા રાખીએ કે આ જે મેસેજ આજે આપવામાં આવ્યો છે એ પાયાના માણસો સુધી જાય અને જરૂરિયાતવાળા માણસો જે એપ છે વાહન ચોરીને મોબાઈલ ચોરીને લગતી EFIR એનો વધુમાં વધુ બહોળા પ્રમાણમાં એનો ઉપયોગ કરે એવી અપેક્ષા રાખીએ છીએ।